नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान प्रकरण आठ पवन वावाजोड़ो ने चक्रवात। हवे आपणे पाठनी शुरुआत करिए। ए पहेला आपणे थोड़ूक समझिए कि पवन वावाजोड़ू अने चक्रवात एटले के विंड्स स्टॉर्म्स एंड साइक्लोन्स आ वस्तु छे शू। मित्रों, सामान्य रीते आपणे ज्यां रहीए छीए त्यां आपणी आसपास हवानुं वातावरण आवेलुं आपणने जोवा मळतुं ज होय छे, बराबर छे। परंतु आपणे केटलीक वार एवुं जोईए छीए कि हवा ए खूब ज झड़पथी फूंकाती होय, तो झड़पथी फूंकाती हवा जे वस्तुओने अहींया त्यांथी वेरविखेर करी नाखती होय, जे सामान्य झड़पे फूंकाती होय, तो आपणे एवुं कहीए छीए कि पवन वाई रह्यो छे, एवुं आपणे कहीए छीए। तो आपणे एने पवननी व्याख्याना संदर्भमां लई शकीए के हवाने, गतिशील हवाने पवन कहेवामां आवे छे, एवुं आपणे कही शकीए। ત્યારબાદ જોઈએ તો વાવાઝોડું। મિત્રો, જે પવન ફૂંકાતો હોય એના કરતાં થોડીક વધુ ઝડપે જે હવા ફૂંકાતી હોય છે, બરાબર છે મિત્રો, કે જે આપણા બારી બારણા દરવાજા ભટકાતા હોય, ચોમાસાનો સમયગાળો શરૂ થતો હોય એ સમયમાં જે પવનો ફૂંકાય આપણે તેને સામાન્ય રીતે વાવાઝોડું આવ્યું એવું કહીએ છીએ। અને જો ખૂબ જ ઝડપથી હવા, એટલે કે ઉદાહરણ તરીકે 150 કિલોમીટર 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જે ફૂંકાતા પવનો હોય તો એને મોટે ભાગે ચક્રવાતો કહેવામાં આવે છે। આપણે ડિસ્કવરી જેવી ચેનલો પર ઘણીવાર જે ચક્રવાત છે એના વિશે તમે જોયું હશે, બરાબર છે। એ એક પ્રકારનું મોટું વંટોળ કહેવામાં આવે છે, જે પોતાની સાથે રસ્તામાં જે પણ આવે છે તેને ઉડાડી લઈ જાય છે, એટલી ગતિશીલ હવા અને એટલું બળ ધરાવતું હોય છે, બરાબર છે। હવે એ કઈ રીતે થાય છે એ વિશે આપણે આ પ્રકરણમાં થોડુંક સમજીશું। અહીંયા આપણી પાસે છે કે 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યો, જેણે 4500 ઘરોને તબાહ કરીને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા। તે જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત ફરીથી ઓડિશામાં ત્રાટક્યો, જેણે સમુદ્રના મોજાઓને 9 મીટરની ઊંચાઈઓ સુધી ઉછાળ્યા, તેમાં પણ હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા, કરોડો રૂપિયાની મિલકત નાશ પામી। ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી લાઇનોને અસર કરી હતી। મિત્રો, જે આ ચક્રવાત હોય છે, સામાન્ય પવન કે વાવાઝોડું નહીં પણ જે ચક્રવાત હોય છે એ ખૂબ જ ઘાતક હોય છે, ખૂબ જ નુકસાનકારક હોય છે। અહીંયા આપણે જોયું કે 1999માં જ્યારે ઓડિશામાં સમુદ્રકાંઠે જે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો એનામાં બહુ મોટી જાનહાનિ થઈ હતી, ઘણા બધા લોકો બેઘર થયા હતા, લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને જે આપણી સંપત્તિ છે એને પણ મોટે ભાગે નુકસાન પહોંચ્યું હતું, બરાબર છે મિત્રો। એટલે અને બીજી વસ્તુ કે એની આપણને પૂર્વ આગાહી જે તે સમયમાં નહોતી, પરંતુ હવે આપણી પાસે એવા ઉપકરણો થયા છે કે જેના લીધે આપણી પાસે એ વિષયની માહિતી આપણે મેળવી શકીએ છીએ। પણ ચક્રવાત છે શું? મિત્રો, આપણને એવો સવાલ થાય, તે કેવી રીતે ઉદ્ભવે છે, શા માટે તે આટલો વિનાશક છે, બરાબર છે। પ્રસ્તુત પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું। આપણે હવાના અનુબંધના, એટલે કે આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીએ। આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને લગતી પ્રાથમિક માહિતીઓનું સ્પષ્ટીકરણ થશે। આપણે શરૂઆત કરીએ તે પહેલાં યાદ કરીએ કે હવા કોને કહેવાય, પવન કોને કહેવાય, તો ગતિશીલ હવાને પવન કહેવામાં આવે છે। આ પવનની વ્યાખ્યા થઈ કે ગતિશીલ હવા, જે ગતિમાં હોય તે હવાને પવન કહેવામાં આવે છે। આપણને ખબર છે કે હવા આપણી ચારે તરફ રહેલી જ હોય છે અને સજીવને જીવવા માટે હવા ખૂબ જ જરૂરી છે, બરાબર છે મિત્રો। તો
हवा दबाण करे छे, शू करे छे, हवा दबाण करे छे, जेना लीधे आ वावाजोडू पवन के चक्रवात जेवी आफतो उभी थाय छे। समझिए प्रवृत्ति द्वारा, જ્યારે જ્યારે પ્રવૃત્તિમાં પદાર્થને ગરમ કરવાની વાત આવે ત્યારે મિત્રો કાળજી રાખજો કે આવી પ્રવૃત્તિઓ તમારા કુટુંબના વડીલોની હાજરીમાં જ થાય તે સલાહ ભર્યું છે, અથવા તો તમારા શિક્ષકની હાજરીમાં પ્રવૃત્તિ થાય, બરાબર છે મિત્રો? કારણ કે દાદી જવાનો ભય રહેતો હોય છે। હવે પછીની પ્રવૃત્તિમાં તમે પાણીને ઉકળવાની જરૂર પડશે મિત્રો। ઢાંકણા સાથેના ટીનનો ડબ્બો લો, તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો, તે પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને મીણબત્તીની જ્યોત પર રાખો, બરાબર છે? એટલે કે એક ડબ્બામાં પાણી લઈ, પતરાના ડબ્બામાં, એના અંદર અડધું પાણી ભરી અડધે સુધી, અને તેને મીણબત્તી વડે ગરમી આપતા એને પાણી ગરમ ન થાય ત્યાં સુધી ત્યાં રહેવા દો। મીણબત્તીને હવે ઓલવી નાખો, તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જ બંધ કરી દો। ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખજો। હવે ડબ્બાને છીછરા ધાતુના પાત્રમાં એટલે કે થાળી કે ડીશમાં લઈ અથવા વોશ બેસિંગમાં મૂકો અને તેના પર તાજું ઠંડુ પાણી રેડો। ડબ્બાના આકારનું શું થાય તેનું અવલોકન કરવાનું છે। તો મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણે જે ઠંડી બોટલ હોય છે પ્લાસ્ટિકની બોટલ, એની અંદર ઘણીવાર આપણે ગરમ પાણી રેડી દઈએ તો બોટલનો શું પ્રક્રિયા થાય છે એ આપણે માહિતગાર છીએ જ, તો એવી જ કંઈક પ્રક્રિયા અહીં થતી હોવી જોઈએ એનો આપણે અનુમાન લગાવીએ। હવે શું થાય છે, શું તમે ધારણા બાંધી શકો કે શા માટે ડબ્બાનો આકાર વિકૃત થઈ ગયો? જો તમને ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો, મેં તમને હમણાં જે કીધું એ જ પ્રમાણે, તેમાં ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ તેના પર સતત રીતે ઢાંકણું બંધ કરો। આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો અને તમારા અવલોકનો એટલે કે અનુભવોને યાદ કરો। જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળ આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે। જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં તમને સરળતા આપે છે। શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવી મુશ્કેલ પડે છે? ઘણીવાર તમે સાયકલ ચલાવતા હોય ત્યારે પવન સામેથી આવતો હોય તો તમને મુશ્કેલી પડતી હોય છે, બરાબર છે? કારણ કે એ તમને અવરોધતો હોય છે તમારી ગતિને। તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવીને ચુસ્ત રાખવા માટે પણ હવા ભરવી પડે છે। વળી તમે એ પણ જાણો છો કે સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો ફાટી જાય છે, ટ્યુબમાં રહેલી હવા શું કરતી હશે? મિત્રો, ફરી આપણે ઉપર તરફ જઈએ તો અહીંયા બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો, હવે તમારા કેટલાક અનુભવોને યાદ કરો। આ દરેક પ્રક્રિયામાં એક જ વસ્તુ થાય છે મિત્રો, આપણે જ્યારે હવા ડબ્બો ગરમ કરવામાં આવે છે તો અંદરની હવા કેવી થાય છે, પાતળી થાય છે અને ઉપરની તરફ ચડે છે, તો એની ઉપર જે બહારની હવા હોય છે એ શું કરતી હોય છે, દબાણ કરતી હોય છે, માટે એ ડબ્બો જે હોય છે એ શું થાય છે, આ રીતે કચડાઈ જતો હોય છે। સેમ સાયકલનું પણ એ જ રીતનું છે, જો સાયકલનેમાં હવા ભરવામાં આવે જેટલી હવા અંદરની તરફથી બહારની તરફ દબાણ કરે છે એટલી જ રીતે બહારની હવા સાયકલના ટાયર પર પણ દબાણ કરતી હોય છે। આપણે ગાડી સરળતાથી ચલાવી શકીએ છીએ, બરાબર મિત્રો? તમે જાણો છો કે સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે, આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા શું કરે છે, દબાણ કરે છે। ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કાપડના બેનર, બરાબર છે, ત્યારબાદ જાહેરાત કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું, હવા કારણ હવાનું આ દબાણ જ છે। હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી
તમે બનાવી શકો છો. ચાલો હવે આપણે એ સમજવાના પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો શા માટે વિકૃત થઈ જાય. તો જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે, જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટાડી દે છે, જે ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે, જેને કારણે ડબ્બો સંકોચાઈ કે દબાઈ જાય છે. બરાબર છે મિત્રો? એવી જ રીતે આપણા શરીરની અંદર પણ હવા રહેલી છે, નહીતર આ બહારની હવા આપણા શરીર પર દબાણ કરે તો આપણે પણ કચડાઈ જઈએ. આપણે કચડાતા નથી એનું કારણ પણ આ જ છે કે આપણા અંદર રહેલી જે હવા છે શરીરની અંદર, એ બહારની તરફ દબાણ કરે છે અને બહારની તરફ રહેલી હવા આપણા શરીર ઉપર દબાણ કરે છે, જે સંતુલન જાળવી રાખે છે, જેના લીધે આપણે પણ કચડાઈ જતા નથી. જો આપણા શરીરની અંદર હવાનું પ્રમાણ ન રહેલું હોય તો આપણા ઉપર વાતાવરણની હવા દબાણ કરે અને આપણે પણ કચડાઈ જઈએ. બરાબર છે મિત્રો? હવે પ્રવૃત્તિ 8.2 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.